ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો સેન્ટ જેવિયર્સ સ્કૂલ આદિપુરના ઈ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ એન વિજ્ઞાન પ્રકરણ તેર ધ્વનિ આ વિડીયોમાં આપણે આ પ્રકરણની ચર્ચા કરીએ પ્રકરણ તેર ધ્વનિ હવે આપણે વાત કરીએ પ્રવૃત્તિ તેર પોઈન્ટ પાંચ વિશે પ્રવૃત્તિ તેર પોઈન્ટ પાંચમાં છ થી આઠ પ્યાલા કે ડબલા લો તેમને એક છેડાથી શરૂ કરી બીજા છેડા સુધી ધીમે ધીમે વધતા ક્રમમાં જુદા જુદા સ્તર સુધી પાણીથી ભરો હવે એક પેન્સિલ લો અને નરમાશથી પ્યાલા પર પ્રહાર કરો એક પછી એક બધા જ પ્રહાર કરો તમને કર્ણપ્રિય ધ્વનિ સંભળાશે આ તમારું જલ તરંગ છે આ શું બન્યું એક પ્રકારનું જલતરંગ બન્યું તો આ પ્રવૃત્તિ તમે જાતે ઘરે કરી શકો છો આ રીતે તમે આકૃતિમાં જોઈ શકો છો તમારી ચોપડીમાં તેર પોઈન્ટ સાતમાં એક જલયંત્ર બનાવેલું છે એમાં જુઓ પે અમુક પ્યાલાં લીધેલા છે કાચના એમાં પહેલાં થોડું પાણી પછી વધારે પાણી ભરેલું છે પછી એનાથી વધુ પછી એનાથી વધુ પછી એનાથી વધુ પછી એનાથી વધુ તો આ રીતે આ ચમચી લઈ અને એના પર ઠપકારવાની છે તો એક સરસ મજાનું જે છે મ્યુઝિક ઉત્પન્ન થશે જલતરંગ ઉત્પન્ન થશે જે તમે ઘરે કરી શકો છો જ્યારે આપણે સિતાર જેવા વાદ્યનો તાર ખેંચીએ છીએ ત્યારે આપણને સાંભળવા મળતો ધ્વનિ એ ફક્ત તેના તારનો જ નથી પરંતુ તે સમગ્ર વાદ્યનો છે એ કોનો છે સમગ્ર વાદ્યનો જે છે ધ્વનિ છે જ્યાં સમગ્ર વાદ્ય કંપિત કરવામાં આવે છે આ જ પ્રમાણે જ્યારે તબલાની સપાટી ઉપર પ્રવા પ્રહાર કરવામાં આવે છે ત્યારે આપણે જે ધ્વનિ સાંભળીએ છીએ તે ફક્ત સપાટી તો નથી પરંતુ સમગ્ર વાદ્યનો ધ્વનિ છે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે શું શરીરનો કોઈ ભાગ કંપન અનુભવે છે એવો પ્રશ્ન પહેલીને છે મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ તો આ બાબત વિશે આપણે ચર્ચા કરીએ થોડી મોટેથી બોલો કે સંગીત ગાઓ કે મધમાખીની જેમ ગણગણાટ કરો આકૃતિ તેર પોઈન્ટ આઠમાં જુઓ તમારી ચોપડીમાં તમારા હાથને ગળા પર મૂકો શું તમે કોઈ કંપન અનુભવો છો મનુષ્યમાં સ્વર પેટી કે કંઠસ્થાન ધ્વનિ ઉત્પન્ન થાય છે મનુષ્યમાં ક્યાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે સ્વરપેટી કે કંઠસ્થાનથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તમારી આંગળીઓ ગળા પર મૂકશો તો એક કઠણ ટેકરા જેવો ભાગ જણાશે જે કોઈ પણ વસ્તુ ગળશો ત્યારે તે હલન ચલન કરતો જણાશે શરીરના આ ભાગને સ્વરપેટી કહેવાય છે શરીરના આ ભાગને શું કહેવામાં આવે છે સ્વર પેટી કહેવાય છે તે શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે બે સ્વર તંતુઓ સ્વર પેટી અથવા કંઠસ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ એટલે કે સ્લેટ હવાની અવર જવર માટે બંને વચ્ચે રહે છે જુઓ આકૃતિ તેર પોઈન્ટ આઠ માં તમારી ચોપડીમાં મનુષ્યમાં સ્વર પેટી તો આ પ્રકારે સ્વરપેટી જે છે એ મનુષ્યની અંદર રહેલી છે જ્યારે ફેફસા તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે તંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે તંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે જ્યારે સ્વર તંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે તો ચાલો આપણે જોઈએ સ્વર તંતુઓ કેવી રીતે કાર્ય કરે છે પ્રવૃત્તિ તેર એક જ કદ એટલે કે માપની રબડની બે પટ્ટીઓ લો એકને બીજા પર મૂકો અને તેમને ચુસ્ત રીતે ખેંચો હવે તેમની વચ્ચેની જગ્યામાં હવા ફૂંકો જુઓ આકૃતિ તેર એ જેમ ખેંચાયેલી રબરની પટ્ટી વચ્ચેથી હવા ફૂંકાય છે તેમ ધ્વનિ ઉત્પન્ન થાય છે તમે સાંકડી ફાટ વાળો કાગળનો ટુકડો પણ લઈ શકો છો તેને આકૃતિ તેર પોઈન્ટ નવ બીમાં દર્શાવ્યા પ્રમાણે તમારી આંગળીઓ વચ્ચે પકડો હવે ફાટમાં ફૂંક મારો અને ધ્વનિ સાંભળો તમારા સ્વર તંતુનો સમાન રીતે ધ્વનિ ઉત્પન્ન કરે છે જુઓ આ રીતે તો આ પ્રવૃત્તિ પણ તમે ઘરે કરી શકો છો આકૃતિ એ અને બી બંનેમાં જુઓ સ્વર તંતુનું કાર્ય જે છે એ દર્શાવે છે તો આ જે છે તમે પ્રવૃત્તિ ઘરે કરી શકો છો પુરુષોમાં સ્વર તંતુઓ લગભગ વીસ એમ લાંબા હોય છે સ્ત્રીઓમાં તે લગભગ પાંચ એમ જેટલા ટૂંકા હોય છે બાળકોમાં તંતુઓ ઘણા ટૂંકા હોય છે આ જ કારણે પુરુષો સ્ત્રીઓ અને બાળકોના અવાજ જુદા જુદા હોય છે તેર પોઈન્ટ ત્રણ ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે હવે આ બાબત અંગે આપણે ચર્ચા કરીએ તમારાથી થોડે દૂર ઊભા રહેલા તમારા મિત્રને તમે બોલાવો ત્યારે તે તમારો અવાજ સાંભળી શકવા સક્ષમ છે તેના સુધી ધ્વનિ કેવી રીતે પહોંચે છે આપણે જોઈએ પ્રવૃત્તિ તેર ધાતુ કે કાચનો એક ગ્લાસ લો ખાતરી કરો કે તે કોરો છે તેમાં સેલફોન મૂકો યાદ રાખો કે સેલફોન પાણીમાં મૂકવાનો નથી તમારા મિત્રને બીજા ફોનથી આ સેલફોન પર રિંગ કરવાનું કહો રિંગ ધ્યાનપૂર્વક સાંભળો હવે ગ્લાસની ધારને તમારા હાથ વડે ઘેરો જુઓ આકૃતિ તમારા તમારા હાથોની વચ્ચેની જગ્યા પર મૂકો તમારા મિત્રને જુઓ આ રીતે ગ્લાસની અંદર મોબાઈલ ને મૂકો ધ્વનિના પ્રશ્ન માટે માધ્યમની જરૂર છે જેના દ્વારા સાબિત થાય છે તમારા મિત્રને ફરીથી રીંગ કરવા કહો ગ્લાસમાંથી હવા ચૂસતા ચૂસ્તા ઘંટડી સાંભળો જેમ તમે હવા ચૂસો તેમ અવાજ દુર્બળ એટલે કે ધીમો થાય છે એ નિરીક્ષણ કરો ગ્લાસને તમારા મોંથી દૂર કરો શું ધ્વનિ ફરીથી મોટો સંભળાય છે એનું પણ તમારે નિરીક્ષણ કરવાનું છે તમે સમજૂતી વિચારી શકો છો શું એવું શક્ય છે કે ગ્લાસમાં ઘટી રહેલી હવાની માત્રાને રિંગની ઘટી રહેલી પ્રબળતા સાથે સંબંધ છે ખરેખર જો તમે ગ્લાસમાંથી બધી જ હવાને ચૂસી લેશો લેવા સક્ષમ હો તો તમને કોઈ અવાજ સંભળાશે નહીં જો તમે ગ્લાસની બધી જ હવાને ચૂસી લઈ શકતા હો તો તમને કોઈપણ પણ અવાજ સંભળાશે નહીં હકીકતમાં ધ્વનિને પ્રસરવા માટે શેની જરૂર પડે છે માધ્યમની જરૂર પડે છે તમે આખી આખી અવાજ ચૂસી લેશો તો કોઈ પણ અવાજનું માધ્યમ રહેશે નહીં તો તમને અવાજ સંભળાશે નહીં જ્યારે તમે પાત્રમાંની બધી જ હવા દૂર કરો છો તો ત્યારે તેમાં શૂન્યાવકાશ છે એમ કહેવાય જ્યારે તમે આખે આખી બધી હવા ચૂસી લો છો દૂર કરી નાખો છો તો શું કહેવાય પાત્રમાં શું છે હવે શૂન્યાવકાશ છે તો શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરી શકતું નથી શું ધ્વનિ એ પ્રવાહીઓમાં પ્રસરણ પામી શકે છે તો ચાલો એના માટેની આપણે એક પ્રવૃત્તિ જોઈએ પ્રવૃત્તિ તેર પોઈન્ટ આઠ એક ડોલ એટલે કે બાલ્ટી કે એક બાથ ટબ લો તેને સ્વચ્છ પાણીથી ભરો એક હાથમાં નાની બેલ એટલે ઘંટડી લો પાણીમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ ઘંટડીને હલાવો ઘંટડી બાલ્ટી કે ટબની અંદર સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો તો જુઓ આ રીતે તમારે ઘંટડી લઈ પાણીના ટબમાં બગાડવાની છે પાણીમાં ધ્વનિમાં તમારા કાન ને સાવધાની પૂર્વક પાણીની સપાટી પર રાખો સાવચેતી રાખો કે પાણી તમારા કાનની અંદર પ્રવેશે નહીં શું તમે ઘંટડીનો ધ્વનિ સાંભળી શકો છો શું તે દર્શાવે છે કે ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે પહેલી ઓહો એવી રીતે વેલ અને ડોલ્ફિન માછલીઓ પાણી નીચે એકબીજાના સંપર્કમાં રહેતા હશે ડોલ્ફિન માછલી જોઈ છે ને વેલ એ આવી રીતે જ એકબીજાના સંપર્કમાં રહેતા હશે એવું પહેલી નું માનવું છે ચાલો આપણે જોઈએ કે ધ્વનિ એ ઘન પદાર્થમાં પણ પ્રસરણ પામી શકે છે પ્રવૃત્તિ તેર પોઈન્ટ નવ એક મીટર પટ્ટી કે એક લાંબો ધાતુનો સળિયો લો તેના એક છેડાને તમારા કાન પાસે પકડી રાખો તમારા મિત્રને મીટર પટ્ટીના બીજા બીજા છેડાને છેડાને ધીમે ધીમેથી ઘસવાનું કે ટકોર મારવાનું કહો આ રીતે જો આકૃતિ તેર પોઈન્ટ બારમાં મીટર પટ્ટીમાં ધ્વનિ પ્રસરણ પામે છે તે આપણે જોવાનું છે નિરીક્ષણ કરવાનું છે શું તમે ઘસવાનો ધ્વનિ સાંભળી શકો છો આ રીતે તમે પ્રવૃત્તિ તમારા મિત્રની સાથે કરો અને સાંભળો પોતાની આસપાસ ઉભેલા મિત્રોને પૂછો કે શું તેઓ પણ ધ્વનિ સાંભળી શક્યા તમે પોતાના કાનને લાકડી કે ધાતુના કોઈ લાંબા ટેબલના એક છેડા પર રાખીને અને પોતાના મિત્રને બીજા છેડા પર ધીમેથી ઘસવાનું કહીને ઉપરની પ્રવૃત્તિ કરી શકો છો આ રીતે ધ્વનિ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે છે આપણે જોયું કે ધ્વનિ લાકડામાં કે ધાતુમાં પ્રસરણ પામી શકે છે લાકડામાં પણ પ્રસરણ પામે છે ધાતુમાં પણ પ્રસરણ પામે છે વાસ્તવમાં ધ્વનિ કોઈ પણ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે છે પછી તે લાકડું હોય કે કોઈ ધાતુ હોય તમે એક મનોરંજક પ્રવૃત્તિ દ્વારા એ દર્શાવી શકો કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે તમે ક્યારે રમકડાનો ટેલિફોન બનાવ્યો છે શું તમે કહી શકો કે ધ્વની દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે તો જુઓ આ રીતે આકૃતિ તેર પોઈન્ટ ચૌદમાં જુઓ રમકડાનો ટેલિફોન જે છે એની અંદર વાતચીત કરતા બે બાળકો બતાવેલા છે તો આ રીતે તમે પણ પ્રવૃત્તિ કરી શકો છો તો અત્યાર સુધી આપણે શીખ્યા કે કંપન કરતી વસ્તુઓ ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે કંપન કરતી વસ્તુઓ જે છે એ શું ઉત્પન્ન કરી શકે છે ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે તથા તે કોઈ પણ માધ્યમમાં બધી દિશામાં પ્રસરણ પામી શકે છે માધ્યમ એ વાયુ પ્રવાહી કે ઘન હોઈ શકે છે માધ્યમ વાયુ પ્રવાહી કે ઘન હોઈ શકે છે આ ધ્વનિને આપણે કેવી રીતે સાંભળીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે જે ચર્ચા કરી છે એ બરાબર ધ્યાનપૂર્વક સાંભળજો અને સમજવાનો પ્રયત્ન કરજો આ પ્રકારની હવે પછીની માહિતી સમજૂતી આપણે હવે પછીના વિડીયોના ભાગમાં મેળવીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો ટેક કેર ગોડ બ્લેસ યુ